આની પહેલાનો ટોપિક આપણો કયો પૂરો થયો હતો કે ભૂમિને તૈયાર કરવું, એમાં આપણે જોયું હતું, ખબર છે કે ખેતીના ઓજારો જોયા હતા. કયા હતા ત્રણ ઓજારો? હળ, ખરપ્યો અને દાંતી. એમાં આપણે તમે હળ વિશે આપણે ડિટેલ્સમાં જોયું હતું કે એના ત્રણ ભાગ હતા. તો આપણી પહેલી રીત ત્યાં પૂરી થઈ હતી. હવે આપણી બીજી રીત આવી રોપણી. જો ભૂમિને તૈયાર કરી દીધી, બરાબર, હવે ભૂમિને તૈયાર કર્યા પછી શું કરવાનું? તો કે બીજ વાવવાનું. હવે બીજ કેવી રીતે વાવીશું? બીજ વાવવાનું એટલે કે રોપણી. બીજો ટોપિક છે આપણો રોપણી. રોપણી એટલે કે શું? વાવણી. ચલો હવે જો સૌથી પહેલા તો રોપણી એટલે કે વાવણીમાં શું ધ્યાન રાખવાનું કે બીજ એ કેવા હોય છે? એકદમ ઉત્તમ પ્રકારના હોવા જોઈએ. કોઈ સડેલા બીજ હોય, એ બીજ તમે લો અને એની અંદર રોપો, તો શું એ બીજનું એ બીજ સારી રીતે ઉગી શકશે? નહીં ઉગી શકે. તો મેડમ, આપણને ખબર કેવી રીતે પડે કે બીજ સારા છે કે ખરાબ છે? તો બીજ સારા છે કે ખરાબ માટે તમારા ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિ તમારે જોવાની છે કે પ્રવૃત્તિ કેવી રીતે તમે કરશો. તો સૌથી પહેલાં કોઈ બીકર લેવાનું, એની અંદર શું લેવાનું? પાણી લેવાનું. એ પાણીની અંદર તમારે કોઈ પણ અનાજના દાણા, કોઈ પણ બીજ એટલે કે ઘઉંના દાણા હોય, ઘઉં બરાબર, એને તમે નાખો તો શું થશે કે અમુક ઘઉંના દાણા હશે ને એ ઉપર તરવા લાગશે અને અમુક ઘઉંના દાણા હશે એ કેવો નીચે તળીએ બેસી જશે. તો જે ઉપર તળે છે એવા બીજ કેવા છે? કે એ બીજ ખરાબ છે. અને જે નીચે તળીએ બેસી જાય છે એ કેવી સારી ગુણવત્તાવાળા એટલે કે ઉત્તમ બીજ છે. તો બીજ સારા છે કે ખરાબ? બીજ સારા છે કે ખરાબ એ કેવી રીતે ખબર પડશે? તો શું કરવાનું એના માટે? એક બીકરમાં શું લેવાનું? પાણી લેવાનું. બીકરમાં પાણી લો. પછી તેમાં આપણે જે પણ બીજ તપાસવું હોય કે આ બીજ સારું છે કે ખરાબ, તો એ બીજ લેવાનું. પાણીની અંદર બીજ નાખો. તો શું થશે કે અમુક બીજ એ ક્યાં નીચે તળિયે બેસી જશે અને અમુક બીજ એ કેવા હશે કે હવામાં મીન્સ પાણીની ઉપર તરવા લાગશે. અમુક બીજ પાણીની ઉપર શું કરે છે? તરવા લાગે છે, તરવા લાગે છે. અને અમુક બીજ અને અમુક બીજ તળિયે બેસી જાય છે. તો આમાંથી કયા બીજ સારા છે અને કયા બીજ ખરાબ છે? તો સારા કયા બીજ છે? કે જે બીજ તળિયે બેસે છે તે બીજની ગુણવત્તા કેવી હશે? ઉત્તમ, સારી હશે. તે બીજ કેવા હશે? સારા હશે. એટલે કે એની ગુણવત્તા કેવી હશે? સારી હશે, બરાબર. અને જે બીજ તરવા લાગે છે તે બીજ ખરાબ હશે. એટલે જે ઉપર તરે છે એ બીજ તમે એ રોપો બરાબર તમારા ખેતરની અંદર, તો એ બીજના છોડ નહીં ઉગે, એ બીજ ઉગશે નહીં. એટલે ખેડૂત શું કરે કે એ બીજની ગુણવત્તા કેવી રીતે માપે છે? કે જે બીજ ઉપર તરતા હોય એ બધા નીકાળી લે અને જે નીચે તળિયે બેસેલા બીજ હોય પાણીની અંદર એ બીજને લઈને શું કરશે? એનું રોપણ કરશે. ચલો હવે આપણે રોપણી માટે પરંપરાગત ઓજાર વિશે જોઈએ. આપણે ખબર છે આની પહેલા આપણે ખેડાણ માટે શું કરતા હતા? પેલું ઓજાર જોયું હતું ને, પરંપરાગત ઓજાર, હળ, ખરપ્યું અને દાંતી. એવી જ રીતે રોપણી કરવા માટે પણ ઓજાર આવે છે. તો સૌથી પહેલું છે પરંપરાગત ઓજાર. જો આવું હોય છે, પેલું હળ સાપળ ખબર છે? હળ આપણે આવી રીતે જ બળદના ગરદન ઉપર એને મૂકતા હતા જોતને, અને આવી રીતે એરિયા બળદ જેમ જેમ આગળ જાય એમ એમ શું કરે, અહીંયાથી ખેડાણ થતું જાય. તો હવે આ પરંપરાગત ઓજાર કેવું હોય છે? આ બાજુ જુઓ,
ઉપર કેવું હોય છે, આવું ગરણી આકારનું હોય છે, બરાબર? એની એ ગરણી આકારનું જે છે એની અંદર શું કરવાના, બીજ નાખવાના. આ ગરણી આકાર છે એની અંદર શું કરવાનું, આપણે બીજ નાખવાના. એ બીજ અહીંયાથી જઈને આ જે નીચે પાઇપ જેવું દેખાય છે, બરાબર, આ પાઇપની નીચે, તો આ બીજ અહીંયાથી જઈને ડાયરેક્ટ ક્યાં જશે, નીચે જશે. નીચે જઈને ક્યાં જશે, માટીમાં ખૂપી જશે એ બીજ. અને જેવું આ એ એરિયો આપણે આગળ કરીશું એટલે માટી એની ઉપર ઢંકાઈ જશે. આવી રીતે બીજનું સ્થાપન થાય છે. તો જોઈએ પરંપરાગત ઓજાર, એના વિશે ટૂંકનો લખવાનું કે તમને. તો આ ઓજાર કેવું હોય છે, ઉપરથી ઘણી આકારનું હોય છે. પછી તેમાં શું કરવાનું કે ગરણી આકારમાં શું નાખવાના, બીજ નાખવાના. બીજ નાખતા તે બીજ ક્યાં, આ બે ત્રણ પાઇપોમાંથી ક્યાં જાય છે, નીચે જમીનની નીચે જાય છે. બીજ નાખતા પાઇપની મદદથી નીચે જમીનમાં ખૂંપી જાય છે. પછી જેમ જેમ આપણે આગળ લઈ જઈએ ઓજાર, બરાબર, તો એની ઉપર માટી ઢંકાઈ જશે અને માટી તેની ઉપર ઢંકાઈ જશે, બરાબર. તો આ આપણે જોયું કે પરંપરાગત ઓજાર. હવે આ ઓજાર માટે એક બીજું પણ ઓજાર છે, બરાબર, એના પછીનું ઓજાર છે વાવણિયો, એ આપણે જોઈશું. બીજું પરંપરાગત ઓજાર છે આપણું વાવણિયો. જો તમે આમાં જોઈ શકો છો કે વાવણિયો કેવો હોય છે, બરાબર, જોઈ લો, આમાં નજર નાખી દઉં કે વાવણિયો એ આવા પ્રકારનો હોય છે. હવે વાવણિયોનો સૌથી વધારે ઉપયોગ થાય છે અને એનો સેના દ્વારા, ટ્રેક્ટર દ્વારા, ખબર છે. આ તમે ગયા હોય તમારા ત્યાં ખેતરમાં કે કંઈ પણ કોઈ પણ જગ્યાએ, ટ્રેક્ટરની પાછળ આ લગાવેલું હોય છે અને પછી શું કરે, ટ્રેક્ટર ચાલુ કરી દે એટલે ખેડાણ બી થઈ જાય અને આની મદદથી બીજનું રોપણ પણ થઈ જાય. તો આ વાવણિયામાં કેવી રીતે થાય છે, તો જો અહીંયા શું કરે, બીજ નાખે. પછી આ તમને દેખાય કે આ પરંપરાગત ઓજારમાં પાઇપો હતી એ પ્રકારે આ પાઇપો છે, બરાબર. જો આ ત્રણ પાઇપો અહીંયા બીજ આવે છે, પછી આનું અહીંયા, તો અહીંયા જેવા બીજ નાખશે, બરાબર, તો આ પાઇપમાંથી પસાર થઈને ક્યાં બીજ આવશે, અહીંયા. નીચે શું છે, ખેતર છે આપણું, શું છે, ખેતર છે. અહીંયા શું આવશે, બીજ આવશે. પછી બીજ બીજ નખાઈ જશે, પછી જેમ જેમ ટ્રેક્ટર આગળ લેવાશે એટલે એની ઉપર શું આવી જશે, માટી આવી જશે અને આમ બીજની શું થઈ ગયું, રોપણ થઈ ગયું. આમાં જો આનો એક મસ્ત ઉપયોગ કયો છે કે આમાં સમાન અંતરે, જો દેખાય છે અંતર, આ બંને વચ્ચે કેટલું અંતર છે, આ બંને વચ્ચે અંતર છે. તો શું થશે કે અહીંયા જે બીજ રોપાશે એને આટલી જમીન મળી રહેશે એના પોષક તત્વો મેળવવા માટે. આ બીજને આટલી જમીન મળી રહેશે પોષક તત્વો મેળવવા માટે અને આ બીજને આટલી જમીન મળી રહેશે. તો એનાથી શું ઉપયોગી થશે, આપણને શું થશે એનાથી ફાયદો, કે આ જે બીજ છે એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી જશે, આ બીજ છે એને બી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી જશે. એટલે આની મદદથી શું થાય છે કે સમાન ઊંડાઈએ અને સમાન અંતરે બીજની રોપણી થાય છે. તો ચલો આપણે એના વિશે ટૂંકમાં જ લખીએ. જો વાવણિયોને ઇંગ્લિશમાં કહેવાય સીડ ડ્રીલ. વાવણિયો સીડ્રીલ, બરાબર. એના વિશે પહેલો ટોપિક કોના દ્વારા સંચાલિત છે, કેવી રીતે સંચાલિત થાય છે, કે ટ્રેક્ટર દ્વારા, ટ્રેક્ટરની પાછળ લગાડવામાં આવે છે. એટલે ટ્રેક્ટર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. પછી એનો ઉપયોગ શું થશે, કે એનાથી ફાયદો શું થશે, કે સમાન ઊંડાઈએ અને સમાન અંતરે,
समान ઊંડાઈએ અને સમાન અંતરે તેની રોપણી થશે। તેની રોપણી થશે બરાબર। પછી આ ટ્રેક્ટરની પાછળ છે એની ઉપર પછી રોપણી થઈ ગઈ એના પછી શું થશે કે એની ઉપર માટી ઢંકાઈ જશે। માટી ઢંકાઈ જશે। જો બીજ ઉપર માટી ઢંકાઈ ગઈ તો શું થશે કે પક્ષીઓ હશે ને એ બીજનું નુકસાન કરી શકશે નહીં। તો એનો ઉપયોગ શું કે પક્ષીઓ બીજનું નુકસાન કરી શકશે નહીં। અને સૌથી વધારે ફાયદો એનો શું છે કે શ્રમ અને શ્રમ એટલે કે મહેનત અને સમય બંનેનો શું થશે બચાવ થશે। જો આના પહેલાં પરંપરાગત ઓજાર જોયું પેલું ગળણી આકારનું આપણે તો એમાં શું હતું કે એમાં પ્રાણીઓ હશે બરાબર। બળદની જે જોડ હશે એના ગરદન ઉપર મૂકીને પછી એને બીજની રોપણી કરવામાં આવતા હતા। તેમાં શું કે જોડે તો ચલો બળદને એકલા તો ના મૂકી દેવાય ને કે ચલો જાઓ તમે એ કરી લો, તો એના માટે માણસ બી જોડે જોઈશે। પછી બળદ કેવું ધીમે 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 પ્રાણીઓ આગળ જશે બરાબર। એ પ્રાણીઓ છે ને ધીમે ધીમે ખેતરમાં બીજનું જશે આગળ અને એમ ધીમે ધીમે બીજનું રોપણ થશે। જ્યારે આમાં તો શું હોય છે ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે એટલે ટ્રેક્ટરથી કેવું કામ થાય ફટાફટ થઈ જાય એટલે શ્રમ એટલે કે મહેનત અને સમય બંનેનો શું થશે બચાવ થશે। તો શ્રમ અને સમય બંનેનો બચાવ થાય છે। તો આપણે જોયા રોપણી માટેના બે ઓજારો જોયા, પરંપરાગત ઓજાર અને એક આ બીજું જોયું કે વાવણીઓ બરાબર। હવે આના પછીનો ટોપિક આપણો ત્રીજો આવે છે ખાતર વિશે, કુદરતી અને કૃત્રિમ ખાતર। ચલો બે ટોપિક આપણા પૂરા થયા, પહેલું હતો ભૂમિને તૈયાર કરવું અને બીજો હતો રોપણી। હવે એના પછીનો ટોપિક આપણો આવે છે કુદરતી અને કૃત્રિમ ખાતર બરાબર। ત્રીજો ટોપિક કયો છે? કુદરતી અને કૃત્રિમ ખાતર। ચલો તો એના પહેલાં જોઈએ કે ખાતર, એ ખાતર આપણે કોને કહી શકાય છે બરાબર। તો વનસ જોઈએ ખાતરની વ્યાખ્યા। ખાતર એટલે શું કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પોષક દ્રવ્ય હોય એ આપણે માટીમાં ઉમેરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે ખાતર। કોઈ જમીન એવી હોય બરાબર કે એની અંદર નીચેના જે પોષક તત્વો હોય એ બહુ જ ઓછા થઈ ગયા હોય અને પોષક તત્વ, તમને ખબર છે કે પોષક તત્વો વધારે હોય તો જ આપણો પાક એ બહુ સારી રીતે થાય, તો જો એ પોષક તત્વો બહુ ઓછા થઈ ગયા હોય તો બહારથી એને માટીમાં ઉમેરવામાં આવે છે। તો કોઈ વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટેના પોષક તત્વો ક્યાં ઉમેરવામાં આવે છે? માટીની અંદર એટલે કે જમીનની અંદર ઉમેરવામાં આવે છે। તો તેને શું કહેવામાં આવે છે? ખાતર બરાબર। તો તેને શું કહેવામાં આવે છે? ખાતર। હવે ખાતરના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, આપણે પહેલેથી શીખતા આવ્યા છે કે ખાતરના બે પ્રકાર છે, કુદરતી અને કૃત્રિમ ખાતર। કુદરતી એટલે શું કે જે આપણને કુદરત તરફથી મળતું હોય અને એ જે કુદરત તરફથી જે વસ્તુઓ મળતી હોય અને એમાંથી આપણે જે ખાતર બનાવીએ એને શું કહેવામાં આવે છે? કુદરતી। અને કૃત્રિમ એટલે શું કે માનવ સર્જિત, કે જે લોકો માણસો બનાવતા હોય બરાબર, તો એને શું કહેવાય છે? કૃત્રિમ। તો ખાતરના બે પ્રકાર છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર। તો જોઈએ, ચલો કુદરતી ખાતર
તો આ કુદરતી ખાતર એટલે કે અકાર્બનિક ક્ષાર હોય છે, નિક્ષાર. અને આ કેવો પદાર્થ છે? રાસાયણિક પદાર્થ છે, કારણ કે કેમ માણસો બનાવે છે, રાસાયણોમાંથી બનાવે છે, એટલે શું કહેવાય છે કે રાસાયણિક પદાર્થ. હવે જો કુદરતી ખાતર આપણને ક્યાંથી મળે છે? આપણે છઠ્ઠા ધોરણમાં તમારે આવી ગયું હતું કે એક ખાડો, એક પ્રવૃત્તિ હતી, ખબર છે તમને, કે ખાડો કરવાનો, એની અંદરથી એની અંદર બધા જે વનસ્પતિના પાંદડા હોય એ બધું નાખવાનું, અને એને શું કરવાનું, એ ખાડાને એ દિવસ બે કે ત્રણ દિવસ રહેવા દેવાનું. એના પછી તમે અવલોકન કરો તો એમાં શું થતું હતું કે બધું જ વિઘટન થઈ જતું હતું, એ બધો જે કચરો હતો બરાબર એનું વિઘટન થઈ જતું હતું અને ખાતર સ્વરૂપે આપણને મળતું હતું, એ કુદરત. તો વનસ્પતિ ને પ્રાણીઓના સડી ગયેલા પદાર્થમાંથી મળે છે, એટલે કે વિઘટન થાય એના પછી આપણને મળે છે. અને બીજું શું કે કારખાનામાંથી મળે છે, તે કારખાનામાં બને છે. હવે આમાં એનપીકે એટલે એનપીકે નામના પોષક તત્વ હોય છે, એ બહુ ભરપૂર માત્રામાં હોય છે. એનપીકે પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. એનપીકે એટલે શું? નાઇટ્રોજન, પી એટલે કે ફોસ્ફરસ, અને કે એટલે ફોસ્ફરસ, અને પી એટલે કે પોટેશિયમ. આ ત્રણ જે પોષક તત્વો હોય એ આમાં કેવા હોય છે? ભરપૂર માત્રામાં હોય છે, અને આમાં ઓછી માત્રામાં હોય છે. એનપીકે પોષક તત્વો એ ઓછી માત્રામાં હોય છે. જો તમને 3 માર્ક્સમાં છે ને આનો તફાવત પણ પૂછે કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એ બંને વચ્ચેનો તફાવત લખો. જો સૌથી વધારે આપણને કુદરતી ખાતર કરતાં કુદરતી ખાતર એ શું પડે? સારા પડે, અને એના ઉપયોગ પણ બહુ બધા હોય છે. જ્યારે કૃત્રિમ ખાતરમાં શું હોય છે કે એના થોડા ઘણા નુકસાન પણ હોય છે. કુદરતી ખાતર એકદમ કુદરતી હોય છે, એટલે કે એમાં એનપીકે પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, કુદરતની રીતે કે વનસ્પતિને પ્રાણીઓમાંથી બને છે, અકાર્બનિક ક્ષાર છે બરાબર. તો કુદરતી ખાતર આપણને વધારે સૌથી વધારે ઉપયોગી છે. તો આપણે કુદરતી ખાતરના ફાયદા અને કૃત્રિમ ખાતરના નુકસાન એક છે એ જોઈ લઈશું. કુદરતી ખાતરના આપણે ફાયદા જોઈએ. કુદરતી ખાતરના ફાયદા તો શું થાય છે? કુદરતી ખાતરના ફાયદા તો સૌથી પહેલાં જળ ધારણ ક્ષમતા વધે છે. જળ ધારણ ક્ષમતા વધવાનું એટલે કે શું કે જે જેટલું તમે પાણી નાખો એટલું પાણી એ વધારે શોષણ કરી શકે, તો જળ ધારણ ક્ષમતા વધે છે. જળ ધારણ ક્ષમતા વધે છે. બીજું શું કે જમીન કેવી બને છે? પોચી બને છે. જમીન પોચી બને છે. પોચી બને એટલે કેવી બને છે? છિદ્રાળું બને છે. આપણે આને પહેલો જ લેક્ચર હતો એમાં કીધું હતું કે જમીન પોચી બને તો એમાં શું થાય છે? સૂક્ષ્મજીવોમાં નિવૃત્તિ થાય છે. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય છે કે રળસિયાને એ બધું બરાબર વૃદ્ધિ થાય છે. અને જો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય એટલે કે જમીનની બંધારણ ક્ષમતા કેવી થાય છે? વધે છે. જમીનની બંધારણ ક્ષમતા વધે છે. હવે કૃત્રિમ ખાતર છે એનું નુકસાન શું છે? એમાં શું થાય છે કે જમીનની ફળદ્રુપતા, જમીનની ફળદ્રુપતા ઘટે છે. કેવી રીતે ઘટે છે? કે તમે કોઈ એક જમીન હોય એની અંદર કૃત્રિમ ખાતર નાખ્યું બરાબર,
તો એ વખતેનો જે પાક થયો એ તો બહુ સરસ થયો, પણ એની અંદર જેટલા પણ જમીનની નીચે જેટલા પણ પોષક તત્વો હશે એ આ કૃત્રિમ ખાતર શું કરશે, શોષી લેશે અને બધા જ લઈ લેશે. એટલે જેવું તમે બીજી વારનો પાક કરો તો એની અંદર જમીન બહુ સારી હશે નહીં, એની જમીનનું બંધારણ સારું હશે નહીં, એમાં પાક કેવો થશે, સારો થશે નહીં. તો આની પહેલાં આપણે જોયું કુદરતી ખાતર કૃત્રિમ ખાતર એના તફાવત 3 માર્ક્સમાં પૂછાય છે, એટલે એ મોઢે કરી લેજો. અને આ કુદરતી ખાતરના ફાયદા એ 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે, બરાબર, ખાતરની વ્યાખ્યા 2 માર્ક્સમાં પૂછાઈ શકે. અને કૃત્રિમ ખાતરનું નુકસાન જણાવો કે જમીનની ફળદ્રુપતા ઘટે છે. હવે કેટલાક કૃત્રિમ ખાતર રાસાયણિક મદદથી મેં આપણે જોયું, પેલું કહી દીધું, એનપીકે, બરાબર,